નમસ્કાર ને ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે ને તમારી સાથે હું છું ધ્રુવી. સમાચારની શરૂઆતમાં આજે વાત કરવામાં આવે તો આજે રાજ્યના 6 મહાનગરો અમદાવાદ, રાજકોટ, વડોદરા, સુરત, ભાવનગર અને જામનગર પાલિકાની ચૂંટણીની મતગણતરીમાં કેસરીઓ લહેરાતો દેખાયો છે. ત્યારે અમદાવાદના બીજેપીના કાર્યાલય ખાતે વિજય ઉત્સવની તૈયારીઓ કરવામાં આવી રહી છે. આજે સાંજે આ વિજય ઉત્સવમાં સીએમ વિજય રૂપાણી, પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ અને ગૃહમંત્રી અમિત શાહ પણ આવી શકે છે. હાલ 6 મહાનગરપાલિકામાં કેસરીઓ લહેરાતો દેખાઈ રહ્યો છે, ત્યારે શહેરના ખાનપુર ખાતે આવેલા જેપી ચોક પર સ્ટેજ પણ બાંધવામાં આવી રહ્યો છે, જેનો તમામ સામાન લાવી દેવામાં આવ્યો છે અને આ સાથે જ સ્ટેજ બાંધવાની કામગીરી પણ શરૂ કરાઈ છે. મળતી માહિતી પ્રમાણે આ વિજય ઉત્સવમાં સી આર પાટીલના અધ્યક્ષ સ્થાનેથી સભા સંબોધવામાં આવી શકે છે, જેમાં ભાજપની વિજયનો ઉત્સવ પણ કાર્યકર્તાઓ દ્વારા મનાવવામાં આવી શકે છે. સાંસદ કિરીટ સોલંકી ભાજપના વિજયની આશા વ્યક્ત કરી છે. તેમણે જણાવ્યું છે કે સમગ્ર ગુજરાતની મહાનગરપાલિકામાં ભાજપનો કેસરીઓ લહેરાયો છે. અમદાવાદ મ્યુનિસિપલમાં પણ ભાજપ આગળ છે, જ્યારે શહેરમાં પણ ભાજપની તમામ પેનલો જીતી રહી છે. કોંગ્રેસ દાણી, લીમડા, દરિયાપુર અને બહેરામપુરા સુધી જ સીમિત રહી છે. મહત્વના વોર્ડ બાપનગરમાં પણ કેસરીઓ લહેરાયો છે. ચારે ચાર બેઠક જીતી છે, જ્યારે આજે સાંજે જેપી ચોકમાં વિજય ઉત્સવનો માહોલ થશે. અહીં ગુજરાતના મુખ્યમંત્રી અને પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ પણ આવી શકે છે. સુરતમાં આમ આદમી પાર્ટીના વિજયને આપણે નકારી ન શકીએ, પરંતુ આટલેથી જ આપ સીમિત થશે અને સુરતમાં પણ કેસરીઓ લહેરાઈ રહ્યો છે. બ્યુરો રિપોર્ટ, એનએસ ગુજરાત ન્યૂઝ, અમદાવાદ.